સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પુનિત પરુણાથ ઉતર્યા આંગણે અલ્પ સમય કી ધોમનુકુળ માવાસજો ગુપ્ત જરણ દે વિરસના વેતા કરી ત્વરિત વળ્યા કરી પૂરણ આપ પ્રવાસજો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારાશા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારાશા કરું આ આંખે રસ બિના તમને બાળિયા અનુભવ નંદન વનના વિરલ વિહારીજો બાકી જા ત્યાં હૃદય વિહીન નજરે પડે શુષ્ક જીવન સરી તાપુરમાં સંસારીજો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારાશા કરું મે ગરુડા આણ્યા મગુર મરુ ક્ષેત્રમાં ટૌકી સ્વર્ગીય રૂડારાગમલ્લારજો નવ પલ્લવતા અર્પી જીવન બાગમાં કીધા અમને ઉન્નત અધિક ઉદારજો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારાશા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારાશા કરું વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશજો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારાશા કરું પર્યુષણ ગયું કે પર્યુષણ રહ્યું જેને પર્યુષણ ગયું એને અનંતકાલથી પર્યુષણ જાય જ છે જેને પર્યુષણ રહે તો કામ થાય આ તો નાટકનું રિહર્સલ છે જે અહોરાત્ર કાયમી ધોરણે કરવાનું છે એના માટે ગીતા પુરુષોએ આવા પછી હોય અને 8 દિવસ ન હોય તો કંઈ ફરક ન પડે જો એ આરાધના કરતો હોય તો અને નહીં તો ઓઘે ઓઘે સંપ્રદાયના ખ્યાલે પર્યુષણ આવ્યું ને ગયું કોકને 2-4 દિવસ પછી વયું જશે કોકને વયું ગયું 2-4 દિવસ પહેલાં આવા તો અનંતકાળથી અનંત કાળચક્ર વ્યાગ્યા પૂતગલ પરાવર્તનમાં કેટલા કાળચક્રથી આજે રખડે છે અને એ ભગવાન હું બહુ ભૂલી ગયો પણ એને ખબર જ નથી કે હું શું ભૂલી ગયો એટલે મૂળમાં તો પર્યુષણ કે ભૂતકાળની ક્ષમા સફળ જે હોય ભવિષ્ય કી પ્રતિજ્ઞા પરમ કૃપાલદેવે 454નો પત્ર ટાંક્યો છે ખંભાતના અંબાલાલભાઈને કે જે અંબાલાલભાઈ કૃપાલદેવ મળ્યા પછી 12 મહિનાનું કામ 1 મહિનાનું કરી નાખે છે એને કૃપાલદેવ પત્ર લખે છે કે તમે જ્ઞાની પુરુષના દર્શન કર્યા છે તમે જ્ઞાની પુરુષને મળ્યા છો દર્શન એટલે જૈનમાં દર્શનના અલગ અલગ જગ્યાએ અલગ અલગ શબ્દ પ્રયોગ થાય છે દર્શન એટલે જોવું દર્શન એટલે જૈન દર્શન બૌદ્ધ દર્શન સાંખ્ય દર્શન યોગ દર્શન અને દર્શન એટલે શ્રદ્ધા આત્મદર્શન સમ્યક દર્શન અહીં જ્ઞાની પુરુષના દર્શન એટલે જ્ઞાની સાચા લાગ્યા છે હથોહથ હાથ પગવાળા સામે ન મળ્યા હોય પણ એના વચન મળ્યા છે ને એ વચન સાચા લાગે છે તો જ્ઞાનીના દર્શન કર્યા કહેવાય હવે આપને એમ થાય હા કર્યા છે કૃપાદેવ લખે છે 454માં મુંબઈથી આ પત્ર ખંભાતના મુમુક્ષુ અંબાલાલભાઈને ત્રિભુવનભાઈ કિલાભાઈ વગેરેને લખ્યો છે મુંબઈ પ્રથમ અષાઢ વદ ચોથ સોમ 1949 ઓમ સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય
પહેલું જ વાક્ય લખે છે કે જે અંબાલાલભાઈએ 12 મહિનાનું કામ 1 મહિનાનું કરી નાખ્યું છે એમ પત્ર લખેલો કે તમને મળ્યા પછી અમે જમીન, જાગીર, ખેતર, પ્રોપર્ટી બધું વેચી નાખ્યું અને થોડું ઘણું કામ જે છે એ મુનિ કેશવલાલ ચલાવે છે અને મેં 12 મહિનાનું કામ 1 મહિનાનું કરી નાખ્યું છે એમ આખો પત્ર છે સત્સંગ સંજીવનીમાં. એને કૃપાલદો લખે છે કે સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી તો આખરે આખી આત્મસ્થિતિ મોઢે છે. તો આ પોપટવાળું રામનામ થયો. સીડી કે કેસેટ મૂકી દઈએ તો કેમ ફટફડ એક પણ ભૂલ વગર બોલે એટલો ટાઈમ લે ફિક્સ. કૃપાલદો લખ્યું છે મોક્ષ બાળામાં કે પોપટ રામ કે અને તુલસીદાસ રામ કે, પોપટની બલા જાણે દાડમ કે દ્રાક્ષ રામ સુએ અને તુલસીદાસ રામ બોલે, પ્રભુશ્રીજી રાજરાજ બોલે, અંબાલાલભાઈ રાજરાજ બોલે, સૌભાગભાઈ રાજરાજ બોલે. રાજરાજ સૌ કો કહે વીરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ તે કરશે ભવ છેદ. એટલે કહે છે સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી. ચુકાદો આપી દીધો કૃપાલદેવે. અથવા જ્ઞાની પુરુષનું દર્શન પણ તેણે કર્યા નથી એમ તીર્થંકર કહે છે. આપણે તો કેટલા વખતથી દર્શન કરીએ છીએ, પાલીતાણા ચડી આવ્યા, સમતશેખર ચડી આવ્યા. સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવો છે? સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવો જ નહીં, સંસારનો સુખ માટે તો યાત્રા કરે છે, માનતા માનવા માટે. સમતશેખર ગયો શા માટે? માનતા કરેલી. આ તીર્થંકરના માર્ગથી 12 છે. કૃપાલદેવ લખે છે 414માં પત્રમાં મુક્તિ પામવા માગો ક્ષમા હું હૃદયથી. એ શેરડો પડે ને અને એ ભગવાન હું બહુ ભૂલી ગયો કે મારે કરવાનું હતું એ તો મેં કર્યું જ નથી. પછી અધ્યાત્મની મુસાફરી શરૂ થાય ત્યારે પૂરી થઈ જાય. ઘણી વાર તરત અંતર્મુહૂર્તમાં સંકિત થઈ જાય, શ્રેણી માંડે અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાને થઈ જાય. એટલે કૃપાલદો લખ્યું છે મનુષ્ય ભવની એક પળ રત્ન ચિંતામણી કરતાં કિંમતી છે. એક ભવ, એક પળ ગુમાવી એટલે એક ભવ ગુમાવ્યો. એમ કેમ? તો કે પ્રભુશ્રીને પૂછ્યું. પ્રભુશ્રીજી કહે છે અમે કૃપાલદોને પૂછેલું કે એ સમયે એને સંકિત થઈ જવાનું હોય. સંકિત થઈ જાય એટલે છૂટી જ ગયો ને પછી તો. અને ત્યારે ને ત્યારે સામાયિક મેં ટકાવી રાખે ભાવ, ઉપશમ ભાવે ટકાવી રાખે જ્ઞાનની આજ્ઞાથી શ્રેણી માંડે બધા કર્મ વયા જાય, કેવળ જ્ઞાન થઈ જાય, છૂટી જાય ગયું. અને ન કરે તો તો એણે જ્ઞાની પુરુષના વચન સાંભળ્યા નથી અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ તેને કર્યા નથી એમ. પર્યુષણના 8 દિવસ ઉકાળેલું પાણી પીવે, 8 દિવસના ઉપવાસ કર્યા હોય, પાણ બધાને બોલાવે ને પોતા તરફથી સ્વામી વાત્સલ્ય હોય
ત્યાં ઠંડો આઈસ્ક્રીમ આપે એટલે ધોવાઈ ગયું ને બધું એક સાથે. વર્ષી તપ કર્યો, આખું વરસ તે ઉકાળેલું પાણી પીધું, હવે પાણીમાં તારા જ ખર્ચે બધાને બોલાવો છો તું અને જમાડો છો અભક્ષ. બરફનું પાણી આપ્યું, બરફની ઠંડી છાશ આપી, તો આખું વરસ ઉકાળેલું પાણી પીધું. એ એફડી રોકડી કરી લીધી ને. એમ તીર્થંકર કહે છે કે આ પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ તેણે કર્યા નથી. દર્શન એટલે જોવું, એને જોયા નથી. દર્શન એટલે શ્રદ્ધા નથી થઈ એને કે આ વાત સાચી છે. મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે, એને હજી નિશ્ચય નથી. ઓગે ઓગે કરે છે, સંપ્રદાયના હિસાબે કરે છે, અથવા કરવું પડે એટલે કરે છે. બધા કરે, પર્યુષણમાં તો જવું જ જોઈએ ને, દેરાસરમાં, મંદિરમાં, અપાશ્રયમાં તો જાય. એટલે ઘણીવાર આ અસદ અનુષ્ઠાન હોય, આ અનઅનુષ્ઠાન હોય, બધા કરે છે એટલે કરવાનું. અને જાત્રા તો લગભગ બધા માનતા જ માને છે. સમજશિખર ગયો હોય, આ પાલિતાણા ચડ્યો હોય, વવાણિયા ગયો હોય, કોઈ રાજકોટ ગયો હોય, તે કોઈ એમ કે મને સમકિત ક્યારે થાય છે એમ પ્રાર્થના કરે છે? ક્યાંક ને ક્યાંક લેવા જ જાય જ ને વ્યવહાર. કાં તો સંઘ ગયો હતો એટલે, કાં તો કોઈના તરફથી હતું સંઘ એટલે, ત્રણ એરકન્ડિશન બસ હતી એટલે. છૂટવા માટે કોણ જાય છે? કે હું અનંતકાલથી રખડું છું, હવે કે મારે સત્પુરુષનો જોગ, સત્સંગનો જોગ કે સમકિતનો જોગ છે આમાં, એમ પાલિતાણા ચડીને કોઈ માગ્યું? કાં તો પોતાના ખ્યાલ પ્રમાણે એ પધરાવા ગયો હોય મૂર્તિ, પૈસા ભેગા થઈ ગયા હોય એટલે એ પાછું પોતાના ખ્યાલમાં કરે. એ તીર્થંકરને માનતો હોય અહીંયા આવે, અહીંયા માનતો હોય પાછો તીર્થંકરની મૂર્તિની સ્થાપના કરે, એટલે એને ખબર જ નથી કોને માને છે. બધું સરખું છે. એટલે જ્ઞાનીને ભજવાનું હોય ત્યારે આકાશી ભગવાનને ભજે, આકાશી ભગવાનને ભજવાનું હોય ત્યારે જ્ઞાનીને ભજે છે. એટલે આશાતના જ કરે છે. કોઈ પૂછ્યું કે મરુ માતા નિગોદમાંથી નીકળી કેળના ભૂમ આવીને મોક્ષે કેમ વયા ગયા? શાસ્ત્રમાં જવાબ છે, એણે કોઈ સત્પુરુષની આશાતના કરી નહોતી. યોગીઓ જેને માટે ભવોભોની સાધના કરે છે તોય છૂટતા નથી. આત્મતત્વ, આત્મદ્રવ્ય હાથમાં આવતું નથી તો મરુ માતાને કોણે શીખવાડ્યું આ બધું? તો કે એણે કોઈ સત્પુરુષની આશાધના નહોતી કરી. આપણે રખડીએ છીએ એટલે આપણે સત્પુરુષની આશાધના જ કરતા આવ્યા છીએ ને, ધર્મને નામે. વ્યવહારમાં તો બધું ખોટું જ છે, ખોટે ખોટું, એની કંઈ વાત જ નથી. અહીંયા પરમાર્થમાં એ ખોટું જ કરતો આવ્યો છે. એટલે ધર્મને નામે જે કરણી કરે છે એમાં બધું ખોટું જ કરે છે. અને કૃપાદેવ ખુલાસો કર્યો છે 459માં પત્રમાં, છેલ્લા ફકરામાં, કે વ્યવહારમાં કોઈ અનંત અનુમતિ એવા કર્મ બાંધતો નથી કાંઈ. આપણે ક્રોધ માન માયાલોભ છે જ, પણ નિર્ધન પ્રમાણે ન હોય. કોઈ કામવાળો કામ ન કરે તો, ચોરી કરે તો આપણે બહુ બહુ તો કેસ કરીને મારીને કાઢી મૂકીએ, એને ખૂન ન કરીએ. આપણે લોભી જ છીએ, પણ એટલી બધી ચોરી ન કરીએ આપણે મોટી. ખરેખર અનંત અનુમતિ કર્મ ધર્મ નામે જ બાંધે છે જે, એના જે ખ્યાલ છે. આટલા વર્ષથી અમે કરીએ છીએ, કેમ ચૂકાય હવે? પછી લોકો આંગળી નહીં જેમ અમને પૂછશે નહીં કે પહેલાં તો તમે આમ કરતા હતા ને હવે આવું કરો છો, હવે તમે શ્રીમદ રાત્રિને ભળી ગયા. એટલે આ એના માટે ન ભળી જાય ને, આ અનંતાનુમતિ કર્મ છે. આ 522માં લખ્યું છે કે અમે કરતા હોય કેમ છોડી દેવાય અમારાથી. એને કહેવું જોઈએ છાતી ઠોકીને, અમને હવે સાચી વસ્તુ ખબર પડી ગઈ છે, વિતરાગનો કહેલો પરમ શાંતમય ધર્મ એ પૂર્ણ સત્ય છે એવું અમને લાગે છે બુદ્ધિથી, અમને આત્મસાત થાય એને માટે અમે આમ કરવાના છીએ, તો કહેવાય એને શ્રદ્ધા છે. ના પણ એમ છોડી દેવાય કે આટલા વખતથી? આ અનંત અનુમંદી કર્મ છે, એટલે ધર્મમાં જ અનંત અનુમંદી કર્મ બાંધે છે. કૃપાદેવ ખુલાસો કર્યો છે, અસદ દેવ, અસદ ધર્મ અને અસદ ગુરુ. આ દેવ અને ધર્મ આવે ક્યાંથી? અસદગુરુમાંથી. એટલે અસદગુરુના માઠા બોધે આ જીવ અવળું અવળું જ આચરણ કરે છે અને જીવ અનંત અનુમંદીમાં પડ્યો રહે છે. વ્યવહારમાં તો વાંધો નહીં, ભૂલ કરતો જ તો, એટલે નફાનો વેપાર કર્યો જ નથી એણે. આ મળ્યા પછી પણ આ કરે છે. એ અચંબા હો રહ્યા, જલમે લાગી આગ, પાણીમાં આગ લાગી છે. જેની કેળનો ભંગ થયો છે તેનું પ્રાય બધું બળ પરીક્ષીણપણાને ભજે છે. કમરમાં વાગે ને એટલે કરોડ રજ્જુને માર પડે, એટલે ઊભો જ ન થઈ શકે. એટલે કહે છે જેની કેળનો ભંગ થયો છે તેનું પ્રાય બધું બળ પરીક્ષીણપણાને ભજે છે, પછી ઊભો ન થઈ શકે, લકવો મારે એને, પારાપ્લેજિયા કહેવાય, બે પગ
ચાલે જ નહીં, પછી હાથ ચાલતા હોય પણ પગ ન ચાલે, એટલે ઊભો ન થઈ શકે. જેને જ્ઞાની પુરુષના વચનરૂપ લાકડીનો પ્રહાર થયો છે, માર પડ્યો, તે પુરુષને વિશે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે. એ સંસારમાં ઊભો જ ન થઈ શકે, લંગડો થઈ જાય. પછી હિતોપદેશનો શ્લોક છે, આ તો જીનેશ્વરની વાણી છે. હિતોપદેશમાં આ જ લખ્યું છે, આશાનામ મનુષ્યાણામ કાચિદ આશ્ચર્ય શૃંખલા યયા બધા પ્રધાવતી મુક્ત પંગુ વદિસ્તે. આશા એ આશ્ચર્યકારક બેડી છે, એનાથી જે બંધાયેલો છે એ 14 રાજલોકમાં દોડાદોડી કરે છે. અને આશા નામની બેડીથી, આ જંજીરથી જે છૂટો થઈ ગયો એ લંગડાની જેમ ઊભો રહે છે, પંગુ વદિસ્તે. એની આશા વહી ગઈ, ઈચ્છા વહી ગઈ. હે જીવ, કે આ ઈચ્છા તબે, હે ઈચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ, કૃપાળદેવ કહે છે. આ જ વાત ગૌતમ બુદ્ધ, ઇન્દ્રપોતિ ગૌતમ ગણધર નહીં, ગૌતમ બુદ્ધનું પણ મૌલિક ધર્મ છે, બૌદ્ધ ધર્મ. મૂળભૂત પાયો આ જ છે, તૃષ્ણાનો ત્યાગ. અત્યારે જોઈએ છે શું? જેને બધું જ જોઈએ છે એને કાંઈ નહીં મળે, જેને કાંઈ નથી જોતું એને બધું જ મળશે. ચા મીટી, ચિંતા મીટી, મનમાં બે પરવા, જીસકો કછું ન ચાહીએ ઓ શાહન કે શાહ, એ દેવાથી દેવ થઈ જાય, એ મોક્ષ વયો જાય જીવ. અને કેળનો ભંગ નથી થતો હજી, હજી દોડા દોડ કરે છે 14 રાત લોકમાં. જેની કેળનો ભંગ થયો છે તેનું પ્રાય બધું બળ પરીક્ષીણપણાને ભજે છે. જેને જ્ઞાની પુરુષના વચનરૂપ લાકડીનો પ્રહાર થયો છે તે પુરુષને વિશે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે, એમ તીર્થંકર કહે છે. જ્ઞાનીનું દર્શન એટલે જ્ઞાનીની શ્રદ્ધા થઈ કે કેનાર પુરુષ સાચા છે, છૂટવાનો આ જ માર્ગ હોય. શરૂઆતમાં બુદ્ધિથી માને કે મારે આચરણમાં આવે એમ નથી, પણ વાત તો આમ જ છે. હજી બુદ્ધિથી માનવા તે એમ કાંઈ ન હોય કે અમે ઘર લઈને બેઠા છીએ ને, તો એ ઘર લઈને નહોતા બેઠા, એ 24માંથી 22 તીર્થનગર ઘર લઈને બેઠા હતા, પરણેલા છોકરા છે હતા. આપણે એક પત્નીને એક છોકરું નથી સાચવાતું, એણે 96,000 રાણી ચક્રવર્તી નથી. કુંથનાથ ભગવાન, અર્ધનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાન 96,000 રાણીને સંભાળી કેમ શકે? બધાને એક એક છોકરો હોય તો કેટલા થાય? 14 ચોકડીનું રાજ, 6 ખંડના ધણી. પણ મનમાં શું હતું એને? ઋષભનાથ 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 ભરત ચક્રવર્તીને મનમાં શું હતું? 96,000 રાણીઓ, પાપની સૌ ખાણીઓ, આનો મોહ કુપજ કરી પોતાના ઝૂંપડામાંથી મોહ નથી છૂટતો. અને ચક્રવર્તીને બોધ લાગે, 6 ખંડનું રાજ છોડીને વયા જાય નગ્ન દિગંબર થઈને. આ જ્ઞાનીની લાકડીનો પ્રહાર છે. શું આપણે આગળ છોડવા જેવું? ક્રોધ માન માયલોભ સિવાય આપણે આગળ છે શું છોડવા જેવું? બ્રહ્મચારીજી સ્વદોષ દર્શનમાં કહે છે, મળે ને મુજમાં રૂપગુણ કળા પ્રભા પ્રભુતાય, તો પણ માન મુકાય ના અહંકાર ઉભરાય. પડઘા બહુ પડે છે મને, એટલે તમને વાંધો ન હોય તો કંઈ વાંધો નથી. મને આમ ગુમ ગુમ થાય છે, એટલે બધાને વાંધો ન તો કાંઈ નહીં તો પૂરું થશે, પછી બધા મને કહે છે પાછા કે મારી આગળ છે શું છોડવા જેવું? મળે ને મુજમાં રૂપગુણ કળા પ્રભા પ્રભુતાય, તો પણ માન મુકાઈને અહંકાર ઉભરાય. કે આપણે આગળ છે શું છૂટવા જેવું? જેની કેળનો ભંગ થયો છે તેનું પ્રાય બધું બળ પરીક્ષીણપણે ભજે છે. કે જ્ઞાની શા માટે જીવે છે એ જીવને સમજાય કે કૃપાલદેવ મુંબઈ શા માટે આવ્યા છે, કૃપાલદેવે સંસાર કેમ માંડ્યો છે. લગ્ન પહેલાં 8મે મહિને લખે છે કે અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવી, આ સંસારનો શું કરવો છે, તો પછી પૈણ્યા કેમ તમે? આ વિચાર આવે આપણને? સાંભળ્યું હોય આપણે, વાંચ્યું હોય બધું ચાલે છે. એટલે ઉદય પ્રયોગ, નિકાચિત કર્મ, ભૌગોલિક કર્મ, આ બધું શું છે? જ્યાં સુધી આપણને સમ્યક દર્શન ન થાય ને ત્યાં સુધી જ્ઞાનીનો ઉદયપ્રયોગ ખબર ન પડે. આપણે એ કમાતા હતા જ ને, એને કુટુંબ હતું જ ને, એ ઘર લઈને બેઠા હતા ને, એ ઘર લઈને નહીં આત્મા લઈને બેઠા હતા ખાલી, બાકી બધું એને વેઢ જેવું લાગતું હતું. ધંધો વધ્યો ને એટલે એમ કહે છે, ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે. આપણે ધંધો વધે એટલે કારમો ઉદય કહીએ કે વધારે બે માળા કરવા માટે, કે તારી કૃપાથી હે ભગવાન બધું બરોબર છે, એમ જ કહે ને. લોકો બોલે જ છે ને, રગે રગે બોલે, તારી કૃપાથી નવું ઘર લીધું, તારી કૃપા છોકરો પાણી ગયો, તારી કૃપાથી ગ્રીન કાર્ડ મળી ગયું,
એટલે નરકે મોકલશે ને એની કૃપા આપણને. રગે રગે એને બફમ ઘૂસી ગયું છે. તો ગોપાલદેવ કહે છે કર્મ ઉદય, જિજ્ઞાસા નથી છતાં પૂર્વકર્મ કાં ઘેરે છે. લગ્ન પછી ગોપાલદેવ લખે છે તેને લીધે નહીં ગમતા એવા પદાર્થો સ્પર્શવા જોવા સૂંઘવા પડે છે. 128 કહો, આ ક્લેશિત આત્મા પ્રત્યે જુગુપ્સા નહીં આવતી હોય, એને ત્રાસ થાય છે. બધા તો હોંશે હોંશે નવા કપડાં પહેરાય, લગ્ન ગીત ગાઈને જાનમાં આવ્યા હોય એટલે જાનૈયા બધા બેન ગાય છે બધા કે રાયચંદ મહેતાના બે ફેરા પતી ગયા એટલે ગીત ગાય છે બધા. ગોપાલદેવ ફેરા ફરત ફરતા ઊભા રહી ગયા, કહે છે બેન હું ભાવના ફેરા ઉકેલવા આવ્યો છું, આ લગ્નના ફેરા ફરવા નહીં. આપણે સપને ખ્યાલ આવે આ 70 વર્ષે લગ્નનો આલ્બમ ફેરવતા હોય, અત્યારે ખ્યાલ આવે આ સાંભળ્યા પછી આ વાંચ્યા પછી, આ વિચાર્યું જ નથી આપણે કે એને કેવો વૈરાગ હશે. નહીં તો ઉજવે જ નહીં ને 71મા વર્ષે લગ્ન દિવસ બોલાવે છે, પાર્ટી રાખે છે અને શ્રીમદ રાજચંદ્રને માને છે, જિનેશ્વરને માને છે. આપઘાતી કૃત્ય છે, આશાતના કરે છે. એક તો કહેવાય ભાઈ અમે અમે હજી કંઈ કોઈ ધર્મમાં નક્કી નથી કર્યું ક્યાં જવું એ, તો વાંધો નહોતો. આ તો નામ અભડાવે છે ને, આશાતના કરે છે. આ કોકને ખબર પડે કે શ્રીમદ રાજચંદ્રવાળા આવું કરે એટલે એને પ્રભાવ ન કરી કે વિરાધ ન કરી એને. પ્રભાવ ન કરીએ છીએ આપણે જૈન ધર્મની કે કૃપાલદેવના માર્ગની કે વિરાધ ન કરીએ છીએ એને, કે બિસ્કિટનું પેકેટ કે ચોકલેટ આપી દઈએ એટલે પ્રભાવ નથી. આ બધાને એક એક હાથમાં બે ત્રણ જણા સાથે હોય, મોટા દિવસ હોય છે એટલે ત્રણ જણા તરફથી હોય એટલે ત્રણ ત્રણ બિસ્કિટના પેકેટ મળે, પ્રભાવ નથી. આ તો વિરાધ નથી, આ એ ડુક્કરની ચરબી આપી એમાં કંદ આપ્યું, તમે અભક્ષ ખોરાક આપ્યો, આ પ્રભાવ ન થાય. અને તોય વાંધો નથી, એ કૃતકૃત્યતા માને છે. એટલે કૃપાલદેવ ખંભાતના ત્રિભુવન માણેકચંદને કહે છે 510માં કે બંધ વૃત્તિઓને ઉપસેવવાનો અભિમાન આજીવે કર્યું છે કે હું ધર્મકરણી કરું છું, ધર્મ જેવું હજી સુધી અનાદિથી આજ સુધીમાં કર્યું નથી. જેને ઘરે રહ્યા છે ગોપાલદેવ રાજ છે એમાં છોટાલાલ માણેકચંદને ઘરે 18 દિવસ એને કહે છે કે ધર્મ જેવું કંઈ કર્યું જ નથી, એને આ ધર્મકરણીનું અભિમાન કરે છે. એટલે કરતા ભાવ કરે ને કે મેં આ કરી પ્રભાવના, એટલે વિરાધનાનો કરતા ભાવ થયો એટલે દંડ પડશે એને. એ કરતા ભાવ કાઢી નાખે. અખવાજી કહે છે કરતા મટે તો છૂટે કર્મ, એ છે મહાભજનનો મર્મ. આ તો કરતા પણ છે એને કે ના આ મેં જ કર્યું છે, મારા તરફથી જ હતું આ, એટલે કર્મ હારે લેતો જશે. પછી છૂટે કેવી રીતે જીવ, જ્ઞાનીના આશયની તદ્દન વિરુદ્ધ પ્રવૃત્તિ કરે છે, છૂટે કેવી રીતે. વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને ભાખ્યું, કારણ ગણી પ્રત્યક્ષ. એટલે કોઈને પૂછ્યા વગર ખબર પડી જાય એમ છે કે પોતે અનંતનું મંદિરમાં છે કે નહીં. બ્રહ્મચર્યજીએ 4 વાર આ પત્રના અર્થ કર્યા છે બોધામૃત 2માં, એમાંથી એક જોઈએ આપણે 454નો. અલગ અલગ સ્થળે અમુક પત્રો એવા હોય ને 6-6 વાર અર્થ કર્યા છે, 20 દુહાના 6-6 વાર અર્થ કર્યા છે બ્રહ્મચર્યજીએ. બ્રહ્મચર્યજીનો દેહ છૂટી ગયો પછી ડાયરી મળી 13, એમાં 2 ડાયરીમાં બ્રહ્મચર્યજીએ પોતા માટે શ્રદ્ધેય અર્થે અર્થ કરેલા 20 દુહા. એમાં 454 પત્ર એવો છે, એવો 254 એવો જ છે, મુમુક્ષુ કોને કહીએ, એને 6-6 વાર વિવરણ મળે. એટલે પ્રભુથી જે ક્યારેક સમજાવ્યું હોય, પોતે વિચાર્યું હોય, પ્રશ્નોત્તરી થઈ હોય. જ્ઞાની મળ્યા, જ્ઞાનીને વચનો સાંભળ્યા, નમસ્કાર કર્યા, દર્શન કર્યા, તો તેનું ફળ તો થવું જોઈએ ને. આપણે ઉપરનું બધું કર્યું છે ઘણી વાર, ફળ મળ્યું નથી હજી. ફળ મળ્યું તો દેખાવું જોઈએ ને, તો પર્યુષણ રહે, પર્યુષણ જાય નહીં પછી. આ પર્યુષણ ગયું, જેને પર્યુષણ રહ્યું હોય એને ફળ મળ્યું હોય. જ્ઞાની મળ્યા, જ્ઞાનીના વચનો સાંભળ્યા, જ્ઞાનીને નમસ્કારે કર્યા, જ્ઞાનીના દર્શન કર્યા, તો તેનું ફળ તો થવું જોઈએ ને, નહીં તો એણે જ્ઞાનીને જોયા જ નથી. એટલે કદાચ સદેહે કૃપાલદેવને મળ્યો તો આશતના જ કરત ને. આ તો મૂર્તિ કે પ્રતિમા છે, રૂબરૂ મળ્યો હોત તો રોડાવત ને, એ તો રોયા ને 680માં. નિષ્કારણ કરુણાશીલ એ મારું હૃદય રડે છે, સારું થયું આપણે નહોતો, નહીં તો આપણે રોડામાં ભાગીદાર જ હોત ને. આ ધર્મનો ભાગ છે, આ પ્રતિક્રમણ છે, આ પર્યુષણ છે. સીધો અગુરુ લઘુ આત્મન ધ્યાન કરવા મળશે. આત્મા શું છે એ જ ખબર નથી એને કાંઈ.
પોતાની કઈ દશા છે, મુમુક્ષતા શું છે એ ખબર નથી, અને સીધું રૂપાતીત આત્મા. ઓ હાસ્યાસ્પદ છે ને, નિંદાસ્પદ નહીં, દયાપાત્ર છે. કારણ કે અનંતકાલથી આ જ કરે છે ધર્મ નામે, તો તેનું ફળ તો થવું જોઈએ ને, નહીં તો એણે જ્ઞાનીને જોયા જ નથી. સંસારમાં પ્રીતિ છે તો જ્ઞાનીને તેણે જોયા નથી. સંસાર એને ઝેર જેવો લાગે, વિષયારસ વિષમ લાગે, ચેન પડે નહીં સંસારે, જીવન મરણ પણ સરખા લાગે આતમ પચીને. ત્યારે સંસારમાં પ્રીતિ છે તો જ્ઞાનીને તેણે જોયા નથી. સંસાર ઝેર જેવો લાગે, સત્પુરુષનું કેવું જ કરવા યોગ્ય છે એમ લાગે તો જ જ્ઞાનીને ઓળખે કહેવાય. એમ હું માનું છું કૃપોદયને, કૃપોદય ખુલાસો કર્યો છે 397માં ત્રિભુવન માણેકચંદને. આપણા માટે માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. અમે મહાવીર સ્વામીને માનીએ છીએ, અમે શ્રીમદ રાજાને માનીએ છીએ, દશા કાંઈ નહીં તો ક્યાં માન્ય? પંચ કે માથા ઉપર મારી ખીલી ખસશે નહીં, અમે જેમ કરીએ છીએ એમ જ કરશું, તો છૂટે કેવી રીતે જીવું? સત્પુરુષનું કહેવું જ કરવા યોગ્ય છે એમ લાગે તો જ જ્ઞાનીને ઓળખે કહેવાય. જ્ઞાનીના વચનો સાંભળે તો જીવ ફરી જાય, ફર્યો નથી એટલે નક્કી. એ જે સાંભળે છે એ જ્ઞાની નથી, અથવા એ જ્ઞાની છે તો આ જીવ પાત્ર નથી. આ કાળમાં તો બંને હોય, પોતે પાત્ર ન હોય ને જેને સાંભળે છે જ્ઞાની ન હોય, એ ભેળસેળ કરીને આપતા હોય પાછા જ્ઞાનીના વચનને. સાંભળીને સંસાર ઉપર અભાવ ન થાય તો જ્ઞાનીના વચનો સાંભળ્યા નથી, દર્શન થયા નથી, એટલે જ્ઞાનીને જ્ઞાની રૂપે તેણે ઓળખ્યા નથી. આત્મા છે એમ જાણે માને તો જ કલ્યાણ થાય. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર, નહીં ભોગતા તું તેનો, એ ધર્મનો મર્મ. આ ધર્મનો મર્મ છે, કરતા પણ ન જાય ત્યાં સુધી થાય કેમ? હજુ સંસારમાં ને સંસારમાં વૃત્તિ છે. જ્ઞાનીના વચનો સાંભળીને જીવજો, ફરે નહીં તો કાં તો કહેનાર જ્ઞાની નહીં, અને કાં સાંભળનાર એ જ્ઞાનીની વાણીને યોગ્ય નહીં. આપણે નક્કી કરવાનું, આપણે વચનમૂદ વાંચીએ, આપણે કૃપાલદુને માનીએ, એટલે કૃપાલદુ જ્ઞાની છે એટલું તો માનીએ છીએ આપણે. એ પરમાત્મા દશા ને મોક્ષ ને કેવળ જ્ઞાનને આપણને ખબર નથી, પણ નક્કી આ પુરુષ ત્યાગી વિતરાગી હતા એટલું તો માનીએ છીએ આપણે. કે 19મી વર્ષે શતાબ્દીને છોડી દીધા, કારકિર્દીની ટોચે પહોંચ્યા ત્યારે. આટલી શક્તિ હતી, કવિત્વ શક્તિ, યાદ શક્તિ, ક્ષયોપશમની શક્તિ, શાસ્ત્રનું જ્ઞાન, આ જન્મ કવિત્વ શક્તિ, જ્યોતિષનું જ્ઞાન, બધું છોડી દીધું એણે. એટલે વિતરાગતા તો હતી એણે, એ શતાબ્દીને એણે કમાવા માટે ન વાપરે કાંઈ, નહીં તો ખાલી 6 મહિને એક જ રાખત પ્રયોગ તો એ ન્યાલ થઈ જાત. એટલે નક્કી ત્યાગ વિરક તો હતો એટલું તો આપણા મનથી નક્કી કરી શકીએ આપણે, શાસ્ત્ર વાંચ્યા વગરે, ખાલી કૃપાવદોની વાત સાંભળીને. હવે નક્કી આ જીવ પાત્ર નથી એટલે એને અસર થતી નથી. આને જ્ઞાનીને જ્ઞાનરૂપે ઓળખ્યા નથી, કાં તો કહેનાર જ્ઞાની નહીં અથવા સાંભળનાર એ જ્ઞાનીની વાણીને યોગ્ય નહીં. એટલે આપણે કૃપાવદોની વાણીને પાત્ર છીએ કે નહીં આ વિચાર આવે તો પ્રતિક્રમણ થાય, તો પર્યુષણ ઉજવાય. એ નવા કપડાં પહેરે ન પહેરે, ખીરને મગને પૂરી ખાય ન ખાય, મહાવીર જયંતી દિવસે નાચે કૂદે નહીં તોય ચાલે, એ શ્રીફળ ફોડે ન ફોડે 5મે દિવસે, એની સાથે સંબંધ નથી કાંઈ પર્યુષણની. આ તો બધું પાછળથી જૈનેતરમાંથી બધું ઘૂસી ગયું છે જૈનમાં, આ પર્યુષણ છે. અને શેવડ પડવો જોઈએ કે આ પર્યુષણ આવ્યું એના પહેલાં આજ સુધીની મારી જે દશા હતી અને 8 દિવસ ગયા પછીની હવે દશા, કંઈ ફેરફાર છે કે નહીં? કોઈને પૂછવા જવાની જરૂર નથી, ના તો પીટીને પીરીને જેવું જ થયું ને, જૈસે થે જેવું હતું એવું. એ પર્યુષણ ગયું, પોતે આ બાજુ રહી ગયો, પર્યુષણ વહી ગયું. પછી બધું યાત્રાએ કરે, દર્શન યાત્રા કરે, બધા ફરવા જાય. કોના દર્શન કરવા જાય છે જીવ એ ખબર ન હોય, કે જાય છે એટલે નામ લખાવી લીધું હોય, પછી પૂછે, પહેલાં બુક તો કરાવી લે ટિકિટ, પછી કોના દર્શન ખબર ન હોય. દર્શન કોના કરવા છે? દર્શન કોના કરવા છે ને? આત્મજ્ઞાની સિવાય તો દર્શન કરવાની મનાય છે પર્યુષણ પછી કે પર્યુષણમાં.
અને આત્મજ્ઞાની કોને કહેવાય? કોપાલદેવ એક એક પત્રમાં લખેલું છે, હજાર પત્રમાં. તને કોના દર્શન કરવા છે? ફરવું છે ને, તો ચૌદ રાજલોકમાં ફરે જ છે તો અનાદિકાલથી આજે. હજી એને એ ભાવ છૂટ્યા નથી. એટલે કોપાદેવ લખ્યું છે 600 નંબર, નક્કી આ જીવનો જ વાંક છે, એને અસર થતી નથી. આગળ આવશે અમારે. કહેનાર જ્ઞાની નહીં અથવા સાંભળનાર જ્ઞાનીની વાણીને યોગ્ય નહીં. જ્ઞાની પુરુષને દ્રષ્ટિ ફેરવવી છે, આત્મદ્રષ્ટિ કરાવી છે. આત્માર્થીને ભવે ખેદ થાય છે, ભાવથી કંટાળે, સંસારની રૂચિ મોળી પડી નથી. એક ગોદડી ઓઢીને સૂતો હોય તો તેને લાકડી કેમ વાગે, અને એક ધોતિયું ઓઢીને સૂતો હોય તો લાકડી વાગે. કોપાદેવ લખું છું ઉપદેશ એમ, આ જીવ ગોદડા ઓઢ્યા છે, નેતરની પાતળી સૂટે વાગે કેમ એને, અને વાગતી જ નથી. આ ગેંડાની ચામડી તો સારી, બુલેટ પ્રૂફ નથી. બુલેટ મારીએ તો પછી ગેંડો ઊભો રહી જાય. આ બુલેટ પ્રૂફ છે, આ ઉપદેશ પ્રૂફ, એમ અસર જ ના થાય એમ. પ્રદૂષણ કેવી રીતે થાય? જ્ઞાનીના વચનો પ્રત્યે પ્રીતિ થાય એવું કર્યા છૂટકો નથી, એમ અહીં કહેવું છે. કોપાલદેવ કહે છે ત્યાગ વિરાગ જ પ્રગટે નહીં તો ધર્મ કેવી રીતે શરૂ થાય? ત્યાગ વિરાગના ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. હરિનું નામ રથ્ય પડાય નહીં તો ભવરોગ ક્યારે જાય નહીં, જૈન ધર્મે કહ્યું છે. આ તો નિષ્કુલાનંદનું વાક્ય છે, સ્વામિનારાયણ સંપ્રદાયનું, કે ત્યાગ ટકે નહીં વૈરાગ વિના, કરીએ કોટી ઉપાય જઈએ. એટલે અમુક ઘણા દિવસો આવ્યા 8 દિવસ, એટલે મારી કૂટીને ગમે એમ કરીને ખેંચી કાઢે 8 દિવસ. વૈરાગ નથી, એટલે 9મે દિવસે આમ ભૂખ ઉગડી એવું થાય, પછી સ્વાદ ઉગડ્યો એવું થાય પછી. એટલે ત્યાગ ન ટકે વૈરાગ વિના, કરીએ કોટી ઉપાય જઈ. અંદર ઊંડી ઈચ્છા જે પડી તે કેમે કરીને ન જાય. એટલે ત્યાગ વૈરાગમાં પરિવર્તિત થાય તો કામ થાય, કાર્યકારી થાય, તો પર્યુષણની ક્રિયા ચાલુ રહે ને પછી આચરણમાં. એને જ્ઞાનીના વચનો પ્રત્યે પ્રીતિ થવાય એવું કર્યા વિના છૂટકો નથી એમ કહેવાનું છે. જેને કંઈ કરવું છે તેને જ અમારે કંઈ કહેવું છે. કોપાવલું કહે છે 295મા, મંદ જોગને અસર થાય એવી મારી દશા નથી કાંઈ. અહીં તો તૈયાર, જેને ઢાકલા ઢોકલીમાં જ રસ છે કુળ માર્ગમાં, એને માટે છે જ નહીં. કોપ મંદ જોગને અસર થાય એવી મારી દશા નથી. કોપાવલું અહીં તો તૈયાર જોઈએ કે ચુનંદા 27મા પત્રમાં લખે જ કોપાલ કહે, ચુનંદા બધા શિષ્યો ભેગા કરવા છે અમારે. વચન સપ્તશતી લખીને એને માટે લખી કે જે આ ચુનંદા શિષ્યો મારા માર્ગમાં પ્રવેશ માટે આવશે એને પહેલાં 700 નિયમ કહીશું. 700 મહાનીતિ એક દિવસમાં લખી કે આ બધા નિયમ પાળવાના છે, મંજૂર છે તો આવો. આપણે પોતાને ઘરે જઈને વિચારવાનું 700માંથી કેટલા નિયમ આપણને મંજૂર છે, એ પ્રમાણે આ યુનિવર્સિટીમાં પ્રવેશ મળે આપણે. આપણે કહીએ એમ થોડું ચાલે, પ્રભુથી કે તું કેમ થોડું ચાલે કે અમે કોપાલદેવને માનીએ છીએ, એ સ્વીકારે તો. તને તારી રૂચિમાં બેસી ગયું એટલે તું માને છે. ચાલુ વાંચનમાં બનેલું તો આ પ્રભુજીનો બોધ ચાલતો હતો. એક ભાઈ 3 નમસ્કાર કરે કોપાલ, તે કોને નમસ્કાર કર્યા? તો કે કોપાલદેવને. તો કે કોપાલદેવને કર્યા જ નથી, તારી રૂચિને નમસ્કાર કર્યા છે. આપણને કહ્યું છે કે તમે તમારી રૂચિને નમસ્કાર કરો છો કે કોપાલદેવને નમસ્કાર કરો છો? કોપાલદેવને નમસ્કાર કરે તો માનવું પડે ને. નહીં, જેવા નરને સેવીએ તેવી દે ફળ પથ. તો એણે કહ્યું છે આશય હોવો જોઈએ ને, વર્તે સદગુરુ લક્ષ. મન વચન અને કાયાની એક પણ ક્રિયા આપણી એવી છે જે કોપાલદેવને આશય પ્રમાણે હોય તો એ કોપાલદેવને માને છે એમ થાય. આમ તો આ દર્દના કહાણી છે, રડવું આવે એવું છે, શેરડો પડે એવું છે. સ્ત્રીમાં જીવ એટલો બધો મસ્ત છે, ઓતપ્રોત છે, એના વિચાર જ નથી આવતો. કોપલ દેતો વગર વિચારે કોટ્યવધિ યોજનો જીવ ચાલ્યા જ કરે છે. કહે છે જ્ઞાનીના વચનો પ્રત્યે પ્રીતિ થાય એવું કરે એમને છૂટકો નથી એમ કહેવાનું છે. જેને કંઈક કરવું છે તેને જ અમારે કંઈ કહેવું છે. જીવ લૌકિક ભાવમાં તણાઈ જાય છે, લૌકિક ભાવમાં તણાય છે તો જ્ઞાની પુરુષ તેને મળ્યા નથી એમ સમજવું. જેમ કોઈ વાસુદેવ હોય અને તીર્થંકરનો યોગ થયા છતાં કંઈ કર્યા વિના મરણ થતા નરકમાં જાય. એટલે જૈન શાસ્ત્રમાં એમ છે કે વાસુદેવે 99 તપ કર્યું હોય કે મારી આ તપશ્ચર્યનું ફળ હોય તો મને આમ થાવ એમ મળે એને, એટલે 3 ખંડના ધણી થાય.
અને મરીને નિયમથી નરકે જ જાય વાસુદેવ. એટલે તીર્થંકરને મળે એને અસર થાય જ નહીં, છૂટવાના, પણ એકવાર નરકે તો જાય જ. તો આપણને હજી સમકિત નથી એટલે આપણે છૂટવાના, એ કોણે કહ્યું? વાસુદેવ તો નિયમથી શ્લાઘા પુરુષ છે, શલાકા પુરુષ, એટલે છૂટે જ. નરકે જઈ કર્મ સહન કરીને પછી છૂટે. આપણી દશા હજી ત્રિશંકુ જેવી છે, હજી કંઈ નક્કી જ નથી થયું આપણે. મને તીર્થંકરનો યોગ થયો હતો છતાં મેં કંઈ ન કર્યું એમ કરતાં કરતાં સમ્યક તો થઈ જાય અને પ્રાયશ્ચિત થઈ જવું. કે શાસ્ત્ર તો એમ કહે છે કે આ જે તીર્થંકરના સમોસણમાં ગયેલો જુઢાભાઈને ખાલી 30-35 પત્રો લખ્યા એણે અને 15-20 પત્રોનો જવાબ મળ્યા. આપણને 1000-1000 પત્રો મળ્યા છે. એક પત્ર માટે પ્રભુસિંહજીને સ્વભાવભાઈ ઝૂરતા, હમણાં મારી માં આવશે, હમણાં મારી માં આવશે. પ્રભુસિંહ કે એમ પંખીના બચ્ચા વાટ જોવે છે ચણ લઈને, હું તમારા પત્રરૂપી ચણની વાટ જોઉં છું. ઝૂરતા વાંચવા મળે નહીં અપાસરામાં, કે આ તો ગૃહસ્થનો પત્ર છે. એટલે લઈ છુપી રીતે રડેલા એ મંત્ર, આને તો સામાન્ય જે બોલતો નથી, ક્યારેક બોલે મંદિરમાં આવે તો સજ આત્મ સુ, એની આગળ તો ઘણા મંત્રો છે જ પાછા સંપ્રદાયના બધા. એ કોણે આપ્યા એ ખબર જ નથી. પછી બોલે ખરો મંત્ર મૂલમ ગુરુ વાક્ય, તો તને તું જે મંત્ર બોલે છે તને કોણે આપ્યા? ઘરે જે બોલે છે તું, દેરાસર ઉપાશ્રય સમજશિખર ચડીને બોલે છે, મંત્ર તને આપ્યા કોણે? તને ક્યાં ગુરુ મળી ગયા કે તને મંત્ર આપ્યા? જે મંત્ર માટે જૈન સાધુ આખી આખી રાત રડેલા એ મંત્રનું આપણે મહત્વ જ નથી સજાત્મ સુ પરમ ગુરુ. પૂછે તો ખબર પડે કેટલા બધા મંત્રો છે આપણી આગળ. દવાની દુકાનમાં જઈ કે ઓલી આપો તો લાલ રંગની દવા, 3 બાટલી આપો બહુ સારી દેખાય છે એટલી, એ દવા અમૃત છે તારા માટે તો ઝેર જ છે. પડે કે ક્યાં રોગની દવા છે તને ખબર છે? બધી દવા દવાની દુકાનની અમૃત જ છે, પણ નિષ્ણાત ડૉક્ટર નિદાન કરે પછી ને. આ ભાવ અને ભાવરોગના નિષ્ણાત એ આપે એ દવા ને, એને આપણી નાડી જોઈને દવા આપી, એમાં રસ જ નથી. કેમ? ઔષધ વિચાર ધ્યાન, એને વિચારરૂપી ધ્યાન છે જ નહીં આ દવામાં, એને પરેજે નથી પાલતો. ગુરુ આજ્ઞા સંપચ્છે નહીં તો રોગ જાય કેવી રીતે? પછી આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ. ગુરુ આજ્ઞા સંપચ્છે નહીં ઔષધ વિચાર ધ્યાન, એ ઔષધે નથી લેતો અને પરેજે નથી પાલતો, રોગ જાય કેવી રીતે? આ તો ભાવ અને ભાવરોગના વૈદરાજ છે. ત્યાં બહુ બહુ તો મોટો રોગ થાય એટલે માનતા માને જ પછી કેન્સર ફેલાઈ જાય એટલે અટકે, એના માટે બાયપાસ કરાવવાનું હોય તો જાપ જપવા માંડો, સામૂહિક જાપ જપવા માંડે, શું ઓપરેશન સફળ થાય એના માટે જાપ છે. કે કદાચ મરી જાય ઓપરેશન, આયુષ્કર્મ તૂટી જાય હવે તો સમાધિ મરણ થાય એના માટે જાપ છે ને. નવકર મંત્રનો જાપ એને માટે જ છે ને, ઓપરેશન સફળ થાય એના માટે નવકર મંત્ર નથી કાંઈ, આ તો મોક્ષ જવાનો મંત્ર છે. લોગસ કે નમોત્થણ ખોટી જગ્યાએ વાપરે ને દવા, એટલે ઊંટ વેદું કરે છે. આ રોગ મટે કેવી રીતે? આશાતના કરે છે. હજી અશુભનું બંધ છે એટલે તો રોગ થયો, એમાં પછી આવી ભૂલ કરે છે એટલે ડબલ અશુદ્ધ. હવે છૂટે કેવી રીતે? જીવ અશુભ કર્મ દ્રઢ થાય છે. 772, 773 ને 774 ત્રણ પત્રમાં કોપોદો લખ્યું છે, શુભ બંધ સાથે શુભ બંધ ને શુભ બંધ સાથે અશુભ બંધ. સુખમાં તો આ છકી જાય છે એટલે ધર્મ જેવું કંઈ છે જ નહીં, સુખમાં સાંભળે સોની, અને દુઃખમાં આવું કરે છે જીવ. હવે છૂટશે ક્યારે? એટલે પ્રભુથી કહે હવે મરવા વાળો છે તારો, આ રામણ દવા લાગુ ન પડી, હવે તારો મરવા વાળો છે. કે એટલે કહે છે કે મને તીર્થંકરનો યોગ થયો હતો છતાં મેં કંઈ કર્યું નહીં એમ કરતા કરતા એમ પ્રાયશ્ચિત થાય કે આ બધું મળ્યું. 2-5 પત્રમાં સંકિત થઈ જાય. પહેલા પત્રમાં ખાલી વાંચ્યો પ્રભુથી અને પ્રથમ બિલમાં 3 નમસ્કાર કર્યા ગોપાલદેવને. સુભગભાઈ આપવા ગયા હતા બોધબી અને સંકિત લઈને આવ્યા પ્રથમ બિલનમાં, તો આપણને તો કેટલી સગવડ છે. આ બુદ્ધિનો વિકાર છે આપણે, વિષય વિકાર સહિત જે રયા મતીના યોગ પરિણામની વિષમતા તેને યોગ અયોગ. આ મળ્યું છે યોગ, જોડાણ થયું છે
બધું અયોગમાં પરિવર્તિત થઈ જાય છે. કૃપાલ જોઈએ કેમ, પાંચ ઇન્દ્રિયના વિષય અને વિકારમાં જેની બુદ્ધિ છે એટલે. એ શું થાય આગળ કહે છે, જ્ઞાની પુરુષના વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે બેસ્યા વિના રહે નહીં. જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જોઈને જો રાગ ઉત્પન્ન થતો હોય તો જ્ઞાની પુરુષને તેણે જોયા નથી એમ તમે જાણો. આ થર્મોમીટર છે, આ બેરોમીટર છે, તાવ માપ્યા કરો તમારો. આ ગેલેરીમાં ઊભો હોય, 81 વર્ષની કોઈ ડોશી જાય અને 18 વર્ષની કોઈ નવયુવાન છોકરી જાય, એને ભાવ સરખા જ છે? ના, મને કંઈ વાંધો નથી આવતો. કૃપાલ દેવકર્ણી મહારાજને પકડ્યા, સર્વસંગ પરિત્યાગી સાધુ બાળ બ્રહ્મચારી પ્રભુજીની સાથે દીક્ષિત થયેલા. આગમના એવા અભ્યાસી કે મુંબઈમાં ચીજ પોકળીના ઉપાશ્રમમાં એના વ્યાખ્યાનમાં 1000 જણા આવે. પોતે કહે છે, દેવકર્ણજી મહારાજ, એક વખતે કૃપાલ પૂછ્યું, તમે વ્યાખ્યાન કરો છો ત્યારે કેટલા માણસો આવે છે? દેવકર્ણજી મહારાજ જવાબ આપે છે, રાજી થઈ ગયા કે મારું બાયોડેટા આપું, સ્ટ્રોંગ કરું. 1000 આવે છે, દેવકર્ણજી મહારાજ કહે છે, 1000 જણા આવે છે. કૃપાલદેવ કહે છે, સ્ત્રીઓ આવે છે? હા આવે છે. કે કૃપાલદેવ કહે છે, તે દેખીને તમને વિકાર થાય છે? શું જવાબ આપે? હા પાડે. બધા શ્રાવક ઊભો હોય, શું દશા થાય? બીજા મુનિએ છે, ના પાડે તો આ તો અંતર્યામી છે, મનની વાત જાણે છે. હા કહેતો હાથ કપાય, ના કહેતો નાક કપાઈ જાય. એટલે તરત જ હા તો કહી દીધું. હા પણ તમે હીરા માણેકનો વેપાર કરો છો તે દેખી તમને આસક્તિ નથી થતી ત્યાં? એટલે વિષય બદલાવી નાખ્યો તરત જ, કે તમે વાત તો મોટી મોટી કરો છો આગમની શાસ્ત્રની. કહે છે બધાની વચ્ચે કૃપા, કહે છે મુનિ અમને કાળકોટ ઝેર લાગે છે. લ્યો હવે તમને શું લાગે છે? આપણે બોલી શકીએ અત્યારે ચેક આવ્યો હોય તો કે કાળકોટ ઝેર આવ્યો એમ? ખોટું ખોટું, એકલાય ઘરે કોઈ હાથમાં લઈ નથી જવાનું, ચેક આપણે હાથમાં જ રાખવાનું. આપણે કે ઝેર હાથમાં આવ્યું એમ આપણે બોલી શકીએ એકલા એકલા બાથરૂમમાં જઈને? આ જાહેરમાં કહે છે કે કાળકોટ ઝેર છે. કોણ પુરુષ છે આ? વિતરાગી દશા. ઓહો સર્વજ્ઞ દશા વિતરાગી, તુજ મુજ શક્તિ સમાન, જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો રાજચંદ્ર ભગવાન. કૃપદેવે 736માં કહ્યું છે કે રાગ દ્વેષના બળવાન પ્રત્યક્ષ નિમિત્તો હાજર છે અને જેનો ભાવ કિંચિત માત્ર પણ વિક્ષેપ નથી પામતો તે જ્ઞાની પુરુષના જ્ઞાનનો વિચાર કરતા અનંત કર્મોની ભેખડો તૂટી જાય. આપણે ખાલી આ વિચારવાનું કે આપણે હાથમાં ચેક આવ્યો છે, હજી પાસ થશે કે નહીં ખબર નથી, પણ 1,70,000 એમ લખ્યું છે એમાં, આવતીકાલનો જ. આપણને દુઃખ થાય એ કહે છે કાળકોટ ઝેર છે આ સોનું. આ સોનું બોલીને ભાવ યાદ આવે કે 70 હશે, 69 હશે કે 71 હશે? કઈ દશાનો પુરુષ છે એ? ગૃહસ્થ પ્રભુથી એ ગૃહસ્થ જોયા જ નથી એને, પરીક્ષા કરેલી. કોઈ અહીંયા ત્યાગ ભળ્યો, વૈરાગ ભળ્યો. કૃપાલદેવ કહે છે પ્રભુસિંહજીને, પાછળ પાછળ શું દોડો છો? પ્રભુ અમે ત્યાગી નથી ભળ્યો, અમે વૈરાગી નથી ભળ્યો, અમે તને વિતરાગ જોયો છે. તને મેં વિતરાગ દીટો હો કૃપાળુદેવ, તમારામાં ભગવાન ભેળ્યો છે, વેશ નથી ભેળ્યો. આપણે શું કરીએ છીએ? બારદાન જોઈને વસ્તુ ખરીદીએ છીએ, સિક્કો લેબલ. પ્રભુસિંહજીએ બારદાન ખોલીને માલ જોયો, બરોબર છે, મીઠું છે કે સાકર, ચાખી જોઈ પછી લીધું. આપણે ઉજળું એટલું દૂધ લાગે છે આપણને, એટલે પ્રભુજી કહે કોઈ ક્ષયો પશ્ચિમથી અંજાઈ જાય, કોઈ ગાતો હોય, કોઈ લખતો હોય, કોઈ બોલતો હોય એનાથી અંજાઈ જાય, કોઈ ત્યાગથી માસખમણને પાણે માસખમણ કરતો હોય તોય માયાવી હોય. અને સંવંતરીના દિવસે ખાતા હોય કરગુડુ મુનિ, બાજુમાં બધા માસખમણવાળા બેઠા હતા, આ ખાતા ખાતા કોળીઓ લેતા લેતા કેવળ જ્ઞાન થાય છે. આ અનેકાંત વાત છે વિતરાગનો. એક ભોગ ભોગવે છે તથા કર્મની વૃદ્ધિ નથી કરતો, એક ભોગ નથી ભોગવતો છતાં બેઠો બેઠો કર્મની વૃદ્ધિ કરે છે. હોત આસવા પરિસવા ઇનમે નહીં સંદેહ, માત્ર દ્રષ્ટિ કી ભૂલે, ભૂલ ગઈ એ ગતિ, એની ભૂલ ગઈ, આ ગતિ આવી ગઈ. જ્ઞાની પાસે રમત છે, બંધાવાની જગ્યાએ છૂટે. હોત આસવા પરિસવા કરીને બતાવીએ. મોહરાજાના ઘરમાં જઈ મોહરાજાને છાપો મારી જીતીને આવી ગયા. પ્રભુજી પત્ર લખે છે,
કે તમે તો જાદુ કર્યો, પાણીમાં આંગળી નાખી ને કોરી કાઢી દી, જાદુ કર્યો કે તમે. લોકો એ જમાનામાં મુંબઈ જોવા જતા ગેટ ઓફ ઇન્ડિયાને. કોપદુ લખે છે મોહમય ક્ષેત્રથી, પછી લખે શ્રી મોહમય ક્ષેત્રથી. શ્રી કેમ વખાણ કરો છો? પોતે ત્યાં છે ને, સત્પુરુષ ત્યાં છે. અમોહ સ્વરૂપ એવા છે રાજચંદ્ર. અમોહ સ્વરૂપ એટલે 12મું ગુણસ્થાન. મોક્ષીણ થઈ જાય 12મું ગુણસ્થાન છે આ. એટલે કહે છે શ્રી મોહમય ક્ષેત્રથી અમોહ સ્વરૂપ એવાથી રાજચંદ્રના નમસ્કાર. 376માં લખે મુનિ, અમને તો આ કાળકૂટ ઝેર લાગે છે, પૃથ્વીનો વિકાર જેવા ને કાંકરા જેવા લાગે છે આ હીરા મોતી ને જર જવેરાત. હવે તમારું શું કહેવું છે બોલો, કે શું બોલે પછી? માનતા નહોતા મોટા સાધુ ભોળા છે એટલા છોકરડાને વળી ગયા છે. હું કાંઈ એમ ફસાયું નહીં, હું તો આગમ વાંચેલો છું. પછી કહે છે મારી ભૂલ હતી, હું વેશને સાધુ પણ માનતો હતો. લેખિતન લિંગધારી દેવકીના પ્રણામ. પ્રભુજી જાહેરમાં કહેતા આગાસમાં પછી વાંચનમાં દેવકીના ડાપણનો ભૂસાડ્યો થઈ ગયો. પછી કે પ્રભુજીના સત્સંગ સમાગમના બળે પછી દેવકિરણ ડાપણ બહુ કરતો હતો, પછી એના ડાપણનો ભૂસાડ્યો થઈ ગયો. ખબર પડી કે આ કોણ છે પુરુષ. પછી તો દેવા માતાને વિનંતી કરે છે કે સરસંગ પરિત્યાગ કરવાની આજ્ઞા આપો, એટલે મારે પ્રભુ સાથે દિવસ અને રાત 24 કલાક રહેવાય સાથે. જ્ઞાની પુરુષને જોયા હોય તો બીજી વસ્તુઓ પ્રત્યે પ્રેમ છે એ બધો જે ઢોળાઈ ગયો છે, પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે આ બાજુ આવી જાય. જ્ઞાની પ્રત્યે થાય, બીજે એને ગમે નહીં, બીજી વસ્તુઓને સારી ગણે નહીં, એને ઝેર જેવું લાગે. આ ગણે કાષ્ટની પૂતળી કે ભગવાન સમાન, લાકડાનું પૂતળું લાગે એને. પછી આ સગળા સંસારની રમણી નાયક રૂપ લાગે એને. પછી જ્ઞાની પુરુષને જોયા પછી એને સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે પાસે, એને ખબર પડે કે આ મળમૂત્રની ખાણ છે. આ જ્ઞાની પુરુષના યથાર્થ યોગ વિના જીવ ફરતો નથી. સાંભળે પછી ફરે પછી સમજણ પડે. કહે પ્રભુજી કહેતા સવણે નાણે વિનાણે, એટલે પહેલાં સાંભળે પછી નાણે એટલે જ્ઞાન થાય, પછી વિનાણે એટલે વિશેષ જ્ઞાન થાય. પછી ખબર પડે કે હું શરીર નહીં આત્મા છું એમ જ્ઞાની કહે છે, તો પોતે આત્મરૂપ થઈ ગયા છે. અને સ્ત્રીનું શરીર એ જળ છે, સ્ત્રી એ આત્મા છે, પોતે આત્મા છે, જ્ઞાની એ આત્મા છે. પછી એની વૃત્તિ કાબૂમાં આવે, એટલે તરત જ એ જોવે ને, એટલે સ્ત્રી એ પુરુષ ને પુરુષ એ સ્ત્રીનું વિચારવાનું કે આ સગળા સંસારની રમણી નાયક રૂપ, આ સગળા સંસારનો રમણો નાયક રૂપ, બધું એક જ છે. આર્ય સંસ્કૃતિ પુરુષ પ્રધાન છે એટલે સ્ત્રીની આવી રીતે વાત કરી છે. ઉપાદ્યો ખુલાસો કર્યો છે સ્ત્રીમાં કે પુરુષમાં દોષ નથી, મલિન મન મલિન આત્મામાં દોષ છે. એટલે તરત જ લાકડાનું પૂતળું યાદ આવવું જોઈએ, તો એણે જ્ઞાની પુરુષના દર્શન કર્યા છે, જ્ઞાની પુરુષને સાંભળ્યા છે, જ્ઞાની પુરુષને વાંચ્યા છે કહેવાય. હજી અટિયા પટિયામાંથી જીવ બહાર ના આવતો હોય પ્રભુજી કહેતા તો જ્ઞાની પુરુષના દર્શનની ક્યાં વાત છે. સર્વસંગ પરિત્યાગી સાધુને તો અરીસામાં મોઢું જોવા નહીં મનાય છે. ગૃહસ્થ વ્યવહારમાં આપણે કરવું પડે શભાશુભંતુ વર્તન. શરીર છે જ નહીં તો એનું તુચ્છ છે, એટલે વાળ તો ખેંચીને કાઢી નાખવાના છે. રંગવાની કે વાત, નગ્ન ભાવ મુંડ ભાવ સ્વ અસ્નાનતા અદંત ધોવનાદી પરમ પ્રસિદ્ધ. આપણે ગૃહસ્થ વ્યવહારમાં અશુચિ થાય એટલે નાવું પડે, બાકી બધું સરખું જ છે. એને કોને બતાડવું છે? મળદું શણગારીને બ્રહ્મચારી પૂછે છે, આ મળદું શણગારે છે કોને બતાવવું છે? એને એમાંય જેને લગ્ન થઈ ગયા છે એને એ પુરુષે કે એ સ્ત્રીને હવે કોને પોતાનું રૂપ બતાવવું છે? એટલે પોતે બ્રહ્મચર્યનો ભંગ કરે છે કે બીજા પાસે કરાવડાવે ને બીજાને ભંગે, એટલે હજી સાધક જ નથી. તો જ્ઞાની પુરુષને ક્યાં જોયા જ છે? એ પરણી ગયો છે, હવે રૂપ કોને બતાવવું છે? કે સ્ત્રી પરણી ગઈ છે, હવે રૂપ કોને બતાવવું છે? ને આ તો વ્યભિચારણી બુદ્ધિ છે, હવે બીજાને બતાવવાની રસ હોય તો. શાસ્ત્રમાં તો એક પત્નીવ્રત અને એક પતિવ્રત એને અંશે બ્રહ્મચારી કયો છે, એટલે સહેજે બાવો બ્રહ્મચારી આ પૂર્ણ મળે એમ છે. એને આજે વિભવમાં રાચે છે, ગુમાવી દે છે, મફત મળે છે એ ગુમાવી દે છે. અતિ નિર્જરતા વણધામ ગ્રહો,
કે છે દેહાદિથી ભિન્ન આત્મા ઉપયોગી સદા અવિનાશ, દેહથી ભિન્ન સ્વરૂપે જ્ઞાની રહે છે. આમ થાય એને તો એણે જ્ઞાનીને જોયા કે જ્ઞાનીને સાંભળ્યા કહેવાય. એમું જ્ઞાનીને રહે છે એવા જ્ઞાનીના વચનો, એવા થવા માટે જ્ઞાનીને વચન સાંભળ્યા હોય અને જ્ઞાનીને તેવી રીતે ઓળખ્યા હોય તો પછી એની દ્રષ્ટિ ખસે. એ તો વાંચ્યું બધું, એણે પડી પડી જગમુઆ પંડિત હોવા ન કોઈ, પછી પોપટિયું જ્ઞાન ભેગું કર્યું. પછી ભાષ્યો દેહાધ્યાસથી આત્મદેહ સમાન, પણ તે બંને ભિન્ન છે. એ જ્ઞાનીને જોવે પછી એને થાય, એ ગોખ્યા કરે, હું દેહાદી સ્વરૂપ નથી, હું દેહાદી સ્વરૂપ નથી. પછી ક્યારેક જ્ઞાનીના આશ્રય ને શરણે એને આત્મસાત થાય કે હું જે જાપ જપું છું એમ જ છે. જ્ઞાનીને જે કરાવવું છે તે ન થયું તો બ્રહ્મચારી લખે છે આ 454 ના વિવેચનમાં કે આશ્રમમાં રહ્યા કે ફલાણે રહ્યા બધું નકામું છે. બીજેથી પ્રેમ ઉઠાડી જ્ઞાની પ્રત્યે પ્રેમ કરવાનો છે. આગળ લખે છે આશ્રમ શું કરે, આશ્રમ કે તો મંદિરે શું કરે, એ પરુષણ પાલિતાણમાં હોવું જોઈએ કે મંદિરમાં હોવું જોઈએ કે આશ્રમમાં હોવું જોઈએ, બધા પોતપોતાની રુચિ પ્રમાણે બધે જાય ને તો શું થાય. કે જે આશ્રમ શું કરે, આશ્રમ રહીને ભાવ ખરાબ કરે તો નરકે જાય. બોધામૃત 1માં 416માં પાના ઉપર લખેલું છે. ઘણાને એવો કદાગ્ર થઈ જાય પછી, ક્ષેત્ર પ્રતિબંધ થઈ જાય કે અમે પરુષણ આમ કરશું, આવી રીતે કરશું, આ જગ્યાએ કરશું. સારું છે જો સત્સંગ થતો હોય તો, સ્થળ તો જળ વસ્તુ છે. કુપોદ લખ્યું છે એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ. સ્થાન તો અત્યારે હજારો છે, અર્થાત એનો અર્થ કર્યો છે 128માં, અર્થાત એવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને બેસીને. એ પ્રમાણે સ્થાન તો બહુ છે, ઉભરાય છે. સંત છે, સત્પુરુષ છે, જ્ઞાની છે, જેનો દાખલો અધ્યાત્મમાં લઈ શકે એવો કોઈ છે તો તું ગમે ત્યાં જાય, શું ફરક પડશે. એના વચનને આશે નહીં વર્તીશ તું તો થળ શું કરશે, કે તલ તને નરકે લઈ જશે જો ભાવ બગાડીશ તો આશ્રમમાંથી. ઘણી વાર એવું પકડાઈ ગયું હોય વરાભાઈનું નાડું કે આ જગ્યાએ આમ જ ને આ જગ્યાએ આમ જ, એ ખોટું છે. એ જગ્યાએ જઈને એ પુરુષનો આશય એ પ્રમાણે વર્તન કરે, વર્તે સદગુરુ લક્ષ તો બરાબર છે. એ તો થળ શું કરે, એક એક પ્રદેશેથી જે નરકે ગયો છે ને એક એક પ્રદેશ જેવું મોક્ષે ગયો છે. અનંતકાળના પરિભ્રમણમાં ફરતા 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 કેટલા જીવો પૂતગલ પરાવર્તનમાં કેટલી જગ્યાએથી મોક્ષે, કયા સમયે, કયા પ્રદેશે, કયા ભાવે, કઈ જગ્યાએથી નહીં ગયા હોય, બધેથી ગયા છે. પૂતગલ પરાવર્તન વાંચીએ ને સૂક્ષ્મ અને બાદર, ખાલી બાદર વાંચીએ તોય ખબર પડી જાય કે પોતાના ભાવ ઉપર જ છે બધું. પછી આપણે ગાઈએ ભાવે ભાવ ન ભાવીએ ભાવે કહેવાય જ્ઞાન, એટલે વિભાવમાં રાચીને ગાય તો ભાવ કેવી રીતે અસર કરે. પ્રીતિ અનંતી પર થકી જે તોડે જોડે, જાગ્રત તારે જ્ઞાની પોકાર કરે છે, જાગ્રત થારે આમ આવતું આમ આવું પોકારે રે, ચાલ ઘેર પહોંચાડું ભાઈ, ઊઠ ઉતાવળ મારે રે. બ્રહ્મચારીજી કહે છે પ્રજ્ઞાવબોધમાં, મારે મોડું થાય છે, જલ્દી આવું. મોક્ષ માર્ગે ધસી રહ્યા છે જ્ઞાની. ઉપોદયે ખુલાસો કર્યો છે ઉપદેશમાં કે જે સત્પુરુષ પોતાના શિષ્યો પોતે કડકાઈ કરશે ને તો ભક્તિથી પડી જશે, એટલે થોડી બાંધછોડ કરે. એને જો સંકેત થયું હોય ને તો વમી નાખે, નિરાવરણ જ્ઞાન એનું આવરણરૂપ થઈ જાય. આ જ્ઞાનીનું લક્ષણ જ નથી, વિતરાગ માર્ગમાં બાંધછોડ કરાય જ નહીં. ના પછી ધર્મ ઓછા આવશે ને બધા, ધીરે ધીરે ઘટી જશે ને. તો તમે જે કરે છે કરવા દેશો ને તો ધીરે 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 જૈન દર્શનનો, વિતરાગ દર્શનનો નાશ થઈ જશે, સાવ લોપ થઈ જશે. પછી જે ધર્મરૂપે બહાર આવશે એ ધર્મનો ભાગ હશે જ નહીં. યશુજી મહારાજ કહે છે અધ્યાત્મસારના 10મા અધિકારમાં કે આવી રીતે છૂટછાટ આપશું કે હવે કાળદોષ છે, આ યુગ બદલી ગયો છે, આધુનિક શિક્ષણ છે, એટલે થોડી છૂટછાટ આપો, થોડી છૂટછાટ આપશો એટલે ધીરે 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 ગાબડા પડશે ને ધર્મમાં, એટલે વિતરાગ દર્શન જેવું કંઈ રહેશે જ નહીં, એટલે 5મો વારો જલ્દી પૂરો થઈ જશે. એટલે જે સત્પુરુષ મારા ભક્તિના કરતાં પડી જશે અથવા આગળ નહીં વધે એટલે થોડી બાંધછોડ કરે, આ સત્પુરુષનું લક્ષણ નથી. કદાચ એને આત્મજ્ઞાન છે, ગોપાલદેવ કહે છે એ નિરાવરણ જ્ઞાન એનું આવરણવાળું થઈ જશે, સંકેત વમી નાખશે, બાંધછોડનો અવકાશ ન હોય વિતરાગ માર્ગ. એ કોઈ ત્રણ કાળમાં પરમારથનો પંથ,
પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમાન, એમાં બાંધછોડ ના ચાલે. કુનકુન આચાર્ય મહારાજ કહે છે, થાય એટલું કરવું, ન થાય એટલું શ્રદ્ધવું જરૂર, કે આ છે સાચું, મારાથી થાય એમ નથી, મારાથી થાય એમ નથી, એવું કંઈ ન હોય એમ નહીં. અનંતાનુમંદી કર્મ છે, એમાં કાંઈ વાંધો નહીં, અનંતાનુમંદી કર્મ છે. 522માં કોપોલદેવે લખ્યું છે કે કોઈ પંચવિષય આકાર કર્મ જ્ઞાનીને ઉદયમાં જોવે, કે કોપોલદેવે પરણેલા, કોપોલદેવ મુંબઈ ગયેલા કમાવા માટે, કોપોલદેવને છોકરા હતા. આ પંચવિષય આકાર કર્મ જ્ઞાનીને ઉદયમાં જોઈને પોતે આરાધે, આ અનંતાનુમંદી કષાયનો પ્રકાર છે. તારે પરણવું તું બે વાર પરણ, જ્ઞાનીને દાખલો લઈ જ નહીં, તું ઓળખતો નથી જ્ઞાનીને, જ્ઞાનીનો ઉદય પ્રયોગ કેમ ખબર પડે? પોતે હજી પહેલા ગૂંથણમાંથી બહાર નથી નીકળ્યો, એને ખબર કેમ પડે કે સાતમાની દશો શું હોય? તો સાતમાની ઉપર નહીં તો ખબર જ કેમ પડે? શાસ્ત્રમાં સિદ્ધાંત છે કે સાતમા ગુણસ્થાનકથી ઉપર ચડેલા જીવની દશા ઓળખવા માટે એ ઓળખનાર સાધક પણ સાતમા ગુણસ્થાનકે હોવો જોઈએ. તો કુપોલદેવ કહે છે, અમે પરમાત્મા છીએ, હું સર્વ પ્રકાર સર્વજ્ઞ છું, એટલે કુપોલદેવ દેશ નક્કી સાતમાથી ઉપર છે. તો આપણે સાતમે નથી પહોંચ્યા એટલે અપ્રમત્ત ગુણસ્થાનક, આપણે કુપોલદેવને ઓળખી જ ન શકીએ. એટલે અત્યારે જે ઓળખે છે એનું માનવું પડે આપણે. અત્યારે ઉદયપૂર્વક જ્ઞાનીનો ઓળખો સહેલો નથી. કઈ ગોપાલદેવ વ્યાખ્યાનમાં લખ્યું છે કે પહેલા ગૂંઠણમાંથી બહાર નથી આવતો અને 14માની વાત કરવી છે. એ તો કહે છે અમે સિદ્ધ છીએ, ભાવ નહીં, અશરીરી ભાવે આ કાળે ન જીવાતું હોય તો અમે નથી એમ માનો, એમ કહે છે. આગળ ઉતરે આપણને, આપણને વેશ જોઈને બરફની જેમ ઓગળી જાય. આપણે દિગંબર સાધુ, નગ્ન દિગંબર, દોરોય નથી હેડ્યું, ઉત્કૃષ્ટ ત્યાગ કહેવાય, ઉત્કૃષ્ટ વૈરાગ્ય. સહેલું છે નગ્ન પરિચય સહન કરવો, પણ હજી આત્મજ્ઞાન નથી તો હજી બાકી છે ને બધું. એ એમ કહે છે, અમે દેહધારી છીએ કે કેમ, કે સંભારી તને માંડ જાણીએ છીએ, એટલે શરીર છે કે નહીં એ જ એને ખબર નથી. તો દોરો ક્યાં આડ્યો, ધોત્યું ક્યાં આડ્યું છે? એટલે અહીંયા દિગંબર સાધુનું ન્યૂનપણું નહીં, અહીંયા કુપોલદેવની દશા કઈ એ વિચારવાનું છે. આ બાજુ નગ્ન દિગંબર મુનિ પણ આત્મજ્ઞાન નથી હજી, અને આ બાજુ કુપોલદેવ ફેટો, ડગલો, ધોત્યું, ખેસ, એ કહે છે અમે દેહધારી જ નથી. દેહ છતાં જેની દશા વર્ત દેહાતી, તો કોણ મોટું બેમાં? કુનકુન આચાર્ય મહારાજે કહ્યું છે કે મારા દુશ્મનને પણ દ્રવ્ય દીક્ષા ન આવજો, એમ લખ્યું છે. એટલે ખાલી બહારથી દ્રવ્ય દીક્ષા, ભાવ નથી કાંઈ, મારા દુશ્મનને ન આવજો. આ કહે છે અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. અમે જે બોલીએ છીએ કે છે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજ સ્મરણમાં આવે છે. એટલે આપણે જો જોયા હોય કુપોલદેવને, સાંભળ્યા હોય, દર્શન કર્યા હોય, તો આપણી આ દશા આવી જોઈએ કે એને સંસારના ધન આદિ સંપત્તિ કાકરા લાગે, અને સ્ત્રીને જોવે કે સ્ત્રીપુરુષને જોવે એને લાકડાનું પોતળું લાગવું જોઈએ. આ નવ વાડ બ્રહ્મચર્યની, એમાં બે વાડ તો ખોરાક ઉપર છે, ત્યાં એ કાબૂમાં હોવું જોઈએ. જ્યાં સુધી સ્વાદેન્દ્રિય કાબૂમાં ન આવે ત્યાં સુધી કામેન્દ્રિય કાબૂમાં આવે જ નહીં. ક્યારેક જૈન જૈનેતરમાં સિદ્ધાંત છે કે ચાર આંગળની જીભ કાબૂમાં ન આવે તો ચાર આંગળની ઉપસ્થિન્દ્રિય કાબૂમાં આવે નહીં. આવું જ પડે. આ સગળા સંસારની રમણી નાયક રૂપ છે. ત્યારે સંસારનો નાશ કરવો છે, સમકિત કરવું છે, મોક્ષે જવું છે, તો આ થવું જ જોઈએ. આ નહીં થાય ત્યાં સુધી એણે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી, એટલે એણે પર્યુષણને આવેલું, પર્યુષણ ગયું એવું થઈ ગયું. જેને પર્યુષણ રહે, જાય નહીં, ગયું નહીં, રહ્યું તો કામ થાય. આ કુપોલદેવના માર્ગનો મર્મ છે. આ 454નો પત્ર આ ફરી ફરી વાંચીએ ને, જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ મને ખબર પડે કે હજી અધ્યાત્મમાં મેં મુસાફરી શરૂ કરી જ નથી. હજી પહેલાં ગૂંઠણમાંય નથી, હજી હજી નજીક આવે ખાલી તોય ધન્ય ઘડી ધન ભાગ્ય. કર્ણ પૂર્વના નિકટથી જે પહેલું ગૂંઠણું રહે, આ પસ્તાવો થાય ખાલી કે આ પર્યુષણ વયું ગયું ને કાંઈ ન કર્યું એવું થાય ખાલી. કર્ણ અપૂર્વના નિકટથી જે પહેલું ગૂંઠણું મુખ્યપણે તૈયાર હોય તોય શ્રેયસ વિલાસનું ટાણું, ધન્ય ઘડી ધન ભાગ્ય. એ તો પ્રતિક્રમણ જ નથી. એને સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.